સાબરકાંઠા જિલ્લામાં ઠંડીનું પ્રમાણ વધી ગયું કમોસમી વરસાદને લઈને ઠંડી વધી ગઈ લોકો તાપડાના સહારે જોવા મળ્યા ઠંડીથી રક્ષણ મેળવવા માટે લોકો તાપણા કરી રહ્યા છે તો આગાહીની વચ્ચે સમગ્ર રાજ્યમાં હાલમાં એક તરફ ઠંડીનો માહોલ વધી ગયો છે તો બીજી તરફ વરસાદી વાતાવરણ પણ છવાયું છે તેથી ઠંડીનું પ્રમાણ વધી ગયું છે પરિણામે લોકો તાપણા કરતા પણ જોવા મળ્યા સાબરકાંઠાના દ્રશ્યો છે કે જ્યાં ઠંડીનું પ્રમાણ વધી ગયું અને વરસાદના કારણે ઠંડીના પ્રમાણમાં વધારો થયો તેથી લોકોએ તાપણાનો સહારો લીધો તો ત્રણ દ્રશ્યો અમે આપણે બતાવી રહ્યા છીએ ઠંડા પવનથી જનજીવન ઠૂટવાઈ ગયું છે જૂનાગઢ અમરેલી અને સાબરકાંઠાના ત્રણ દ્રશ્યો છે કે જ્યાં હાલમાં હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે સમગ્ર રાજ્યમાં કે વરસાદી માહોલ રહેશે કમોસમી વરસાદ વર્ષે ભર શિયાળે અત્યારે લોકો મૂંઝવણમાં મુકાઈ ગયા છે કે રેનકોટનો સહારો લેવો કે સ્વેટર પહેરવું કારણ કે એક બાજુ ઠંડી પણ છે અને એક બાજુ વરસાદી માહોલ પણ છવાયો છે વરસાદના કારણે લોકો હાલમાં ઘરથી બહાર નીકળવાનું પણ વિચારી રહ્યા છે ત્યારે એક તરફ કરફ્યુ જેવો માહોલ પણ જોવા મળી રહ્યો છે જૂનાગઢ અમરેલી અને સાબરકાંઠાના દ્રશ્યો છે કે જ્યાં ભારે પવન પણ ફૂંકાયો હતો ઠંડીના કારણે સાબરકાંઠાનો દ્રશ્ય પણ અમે આપને બતાવી રહ્યા છીએ કે જ્યાં લોકો તાપણાનો સહારો લઈ રહ્યા છે વધુ માહિતી સાથે વિભુ જોડાઈ ગયા છે જે વિભુ હાલમાં અમદાવાદમાં કેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે રિંકલ અમદાવાદ શહેરમાં અત્યારે ઠંડીનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે ગત રાતે વરસાદ અને ભારે પવન ફૂંકાયો અને ઠંડા પવનના કારણે લઘુત્તમ તાપમાનનો પારો છે તે ગગડ્યો છે અને તેના કારણે ઠંડીનો લોકો એસ કરી રહ્યા છે પરંતુ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી અડતાલીસ કલાક જે વરસાદી માહોલ છે તે રાજ્યમાં યથાવત રહેશે અમદાવાદ શહેરમાં પણ વાદળછાયું વાતાવરણ રહેશે છવાયો વરસાદ પણ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી તો દાહોદ મહીસાગર સહિતના જે વિસ્તારો છે ત્યાં આજે પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં છુટો વરસાદ આજે થશે એટલે કે વાતાવરણ છે તે આગામી અડતાલીસ કલાક યથાવત રહેશે અને ત્યારબાદ ફરી એક વખત પવનની દિશા છે તે બદલાશે અને જે ઉત્તર તરફના પવનો ફૂંકાશે તેના કારણે લઘુત્તમ તાપમાનમાં બે થી ચાર ડિગ્રી તાપમાન છે તે ઘટશે અને તેના કારણે જે શિયાળાની ઠંડીનો અહેસાસ લોકો કરી શકશે પરંતુ અત્યારે બેવડી ઋતુનો લોકો અહેસાસ કરી રહ્યા છે અમદાવાદ શહેરમાં ગત રાતે જે છૂટો છવાયો વરસાદ અને ભારે પવન ફૂંકાયો છે તેના કારણે ખેડૂતોની ચિંતામાં પણ વધારો થયો છે કમોસમી વરસાદના કારણે કૃષિ પાકને નુકસાન થવાની ભીતિ સવાઈ રહી છે જો કે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી તેના કારણે જે તૈયાર થયેલો પાક હતો તેની સલામત જગ્યા પર લઈ જવામાં આવ્યો હતો ખસેડી દેવામાં આવ્યો હતો પરંતુ જે પાક અત્યારે ખેતરમાં છે એ પાકને ક્યાંકને ક્યાંક નુકસાન થવાની રહી છે જી વિભો સાથે બદલ બદલ અને આ તમામ માહિતી રાજ્યભરમાં આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા કે વરસાદ વરસે કમોસમી વરસાદ ભર શિયાળામાં હાલમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે ત્યારે ખેડૂતોને પણ નુકસાનની ભીતિ સેવાઈ રહી છે અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં ગઈકાલ રાત્રે જ ભારે પવનની સાથે છૂટો છવાયો વરસાદ વરસ્યો હતો વરસાદ રાજ્યભરમાં ભર શિયાળે કમોસમી વરસાદ વરસ્યો છે